ભારતીય ઉપખંડ સંસારભરમાં પર્યાવરણ અને ભૌગોલિક દ્રષ્ટિએ અત્યંત મનોહર છે. એક તરફ અફાટ રણ છે તો બીજી તરફ દુનિયાભરમાં સૌથી વધુ વરસાદ પડતું સ્થળ. એક તરફ ધોમધખતો તાપ તો બીજી તરફ સદાય હિમાચ્છાદિત રહેતો શિખરો, લાંબો સમુદ્ર કિનારો, ગાઢ જંગલો, ગંગા બ્રહ્મપુત્રા જેવી નદીઓ, આંદોમાન નિકોબાર જેવા દ્વીપ સમૂહો. પર્યાવરણની આ વિવિધતાના કારણે જ અનેક પ્રકારની જીવસૃષ્ટિ અહીં પાંગરી છે. વિશ્વની જમીનનો 2% ભાવ ધરાવતા આ વિસ્તારમાં સંસારના 5% જીવજંતુઓ અહીં વસે છે. અહીં પક્ષીઓની 1200 જાતિઓ અને 900 ઉપજાતિઓ છે. નમસ્કાર દોસ્તો, મારું નામ સુરત, મારી ચેનલ સુરત દરજીમાં તમારા સૌનું સ્વાગત છે. ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ નોલેજ, જેની અંદર આપણે વાત કરીશું રાજ્યો અને રાજ્ય પક્ષી વિશે, જેની અંદર તમામ 28 રાજ્યોને સંકલિત કરેલા છે. આ વિડીયો સિરીઝનો પહેલો ભાગ છે, જેની અંદર કેટલાક રાજ્યો અને રાજ્ય પક્ષી વિશે વાત કરીશું. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. રાજ્ય પક્ષીઓની આ શ્રેણીમાં શરૂઆત ગુજરાતથી જ કરીએ તો ગુજરાતનું રાજ્ય પક્ષી છે સુરખાબ, જેને અંગ્રેજીમાં ફ્લેમિંગો તરીકે ઓળખવામાં આવે છે. બળા કે હંસને ક્યારેક ભૂલથી સુરખાબ તરીકે ઓળખાતું આ પક્ષી ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પોરબંદર અને જામનગર સહિત રાજ્યના મોટાભાગના જલપ્લાવિત વિસ્તારોમાં જોવા મળતું એક યાયાવર પક્ષી છે. ગુજરાતમાં તેને 2 જાતો જોવા મળે છે. બળા એ સમૂહવાચક શબ્દ છે અને એક વચન માટેનો શબ્દ બળું છે. તેની ગરદન લાંબી તથા પંખી જગતમાં સૌથી લાંબી અને માંસલ જીભ ધરાવે છે. સમૂહમાં કાદવથી માળાઓ તે બનાવીને રહેતું હોય છે. બીજું જોઈએ તો પંજાબ. પંજાબ રાજ્યનું રાજ્ય પક્ષી છે ગોશહોક, જેને બાજ કે મોટો શકરો તરીકે ઓળખવામાં આવે છે. મોટો શકરો એ મધ્યમ મોટા કદનું શિકારી પક્ષી છે, જે ઉત્તર ગોળાર્ધમાં વિશાળપણે ફેલાયેલું છે. હવે આગળના બીજા રાજ્યની વાત કરીએ તો એ છે અરુણાચલ પ્રદેશ. તો અરુણાચલ પ્રદેશ રાજ્યનું રાજ્ય પક્ષી છે ગ્રેટ હોર્નબેલ, અને સાથે સાથે કેરળ રાજ્યનું પણ રાજ્ય પક્ષી છે ગ્રેટ હોર્નબેલ, જેને મહાન ભારતીય હોર્નબેલ અથવા તો મહાન પાઇડ હોર્નબેલ તરીકે. હવે આગળ વાત કરીએ આંધ્રપ્રદેશ રાજ્યના રાજ્ય પક્ષી વિશે, તો એ છે નીલકંઠ, અને સાથે સાથે બિહાર અને કર્ણાટકનું પણ રાજ્ય પક્ષી છે નીલકંઠ, કે જેને અંગ્રેજીમાં ઇન્ડિયન રોલર કહે છે, અને તેનું વૈજ્ઞાનિક નામ ફોરેશિયસ બેંગાલેન્સિસ છે. આ પક્ષી મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં જોવા મળે છે, અને તેમાં પશ્ચિમ એશિયાના ભારતથી લઈ ઉપમહાદ્વીપ સુધી તે જોવા મળે છે.